સિહોર ગોતમેશ્વર મંદિરના મહંત અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. બોલો રાજુ દાદા, રાજુ દાદા બોલો. મન અને દરજી આવ્યા હતા ને પછી બાપ ખલતા કરવા આપી દીધા. સંગ્રામે સંગણે જય વા વિઘ્ન તસ્યા નયાય રે
ષ્ણો તથા વારો નક્ષત્ર વિષ્ણુરેવ જાય યોગશ્ચાકરામ દેવ સર્વ વિષ્ણુમયં જગત્. મમ આત્મન શ્રુતિ સ્મૃતિપુરાણોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલપ્રાપ્ત્યર્થમ મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાભિવૃદ્ધ્યર્થમ અદ્ય શુભ પુણ્યાહે ગુરુ પૂર્ણિમા ભવ. સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદવ્યાપ્તદેહાય શ્રીદક્ષિણામૂર્તે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આનંદકોટી બ્રહ્માંડ નાયક સ્વયંભૂ ભગવાન શ્રી ગૌતમેશ્વર મહાદેવજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. એવમ ત્યાગ અને વૈરાગ્યની સાક્ષાત મૂર્તિ, પ્રાતસ્મરણીય, અર્ચનીય, વંદનીય બ્રહ્મનિન પૂજપાત ગુરુદેવના ચરણોમાં કોટી કોટી પ્રણામ. એવમ પ્રાતસ્મરણીય, અર્ચનીય, વંદનીય ભગવાન વેદવ્યાસજી મહારાજ અને તમામ આચાર્ય ભગવાનના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આજનો દિવસ ભક્તો માટે, શિષ્યો માટે ઋણ મુક્તિનો દિવસ છે. મા બાપ જન્મ આપે ને ગુરુ માણસ બનાવે. પરમ લક્ષ્ય શું છે એનું જ્ઞાન ગુરુ કરાવે. એટલે શાસ્ત્રની દ્રષ્ટિએ, ઋષિમુનિઓ સંતોની દ્રષ્ટિએ ગુરુનું મહાત્મા બહુ બતાવ્યું. સ્કંદ પુરાણ અંતર્ગત ગુરુ ગીતાનો બીજા અધ્યાયમાં એવું ભગવાન શિવ પાર્વતીજીને કહે, ભગવતી માને કહે ભગવાન શિવજી કે ગુરુ નારાજ થઈ જાય, હું નારાજ થાવ તો ગુરુ બચાવી લે, પણ જો ગુરુ નારાજ થાય તો હું ન બચાવી શકું. એટલું બધું ગુરુનું મહાત્મ્ય બતાવ્યું. ભગવાન સ્વયં રામ નારાયણનો અવતાર, રામાયણમાં ગોસ્વામીએ લખ્યું, પ્રાતકાલ ઉઠે રઘુનાથા માત પિતા ગુરુ નાવઈ માથા. સ્વયં ઈશ્વર હોવા છતાં પણ માતા પિતાને, ગુરુને પ્રણામ કરતા હતા. એક આદર્શ બતાવ્યો આપણને માટે, ગ્રસ્ત માટે, બાળકો માટે એક આદર્શ બતાવ્યો કે વહેલા ઉઠો ને મા બાપને, ગુરુને પ્રણામ કરો. એટલે ગુરુનું મહાત્મ્ય બહુ છે. ગુરુ એક વખત હાથ પકડે ને, જેમ પારસમણી કોઈ લોઢાને અડે તો એ લોઢું સોનું બની જાય, એમાં શંકા જ નહીં. પારસમણી લોખંડને અડ્યો સોનું બની જાય, પણ પારસમણી બીજો પારસમણી ન બનાવી શકે. ગુરુ બીજો ગુરુ બનાવે, સંત ઈશ્વર સુધી લઈ જાય, એ રસ્તો બતાવે તમને. એવો ખ્યાલ ક્યારેય ન રાખો કે ગુરુ તેડીને ભગવાન પાસે મૂકી દેશે, ના. એ તો ભૂખ લાગે એને ખાવું તો જોઈએ. મહાજના ગતસ્થ પંથા, ગુરુ આપણે રસ્તો બતાવે, ભાઈ જો આ રસ્તે હું આલ્યો છું, તમે આ રસ્તે ચાલશો તો તમારું કલ્યાણ થશે. મોટા સ્વામીજી મહારાજે આપણને રસ્તો બતાવ્યો કે ભાઈ આ રસ્તે તમે ચાલો તો કેવો આનંદ. કદાચ તમારી પાસે પૈસા હશે, બધું હશે, તો કૈલાસ માનસરોની યાત્રા તમે નહીં કરી શક્યા હો, અને ગુરુકૃપા થાય તો 5 વખત કૈલાસ માનસરોની યાત્રા કરાવી, ડૂબકી ભરાવી માનસરોમાં. આ ગુરુકૃપા. ભૌતિક ચીજ તો એક ચૂટકીનો ખેલ છે. ગુરુકૃપા થાય ત્યારે ભૌતિક વસ્તુ તો મળે, એ સામાન્ય વસ્તુ છે, પણ જે અમૂલ્ય વસ્તુ છે, જેને માટે આપણને શરીર મળ્યું છે, શરીર શેને માટે મળ્યું છે, આત્મચિંતન કરવા માટે, સ્વસ્વરૂપનું દર્શન કરવા માટે, તમે કોણ છો. યોગશિષ રામાયણમાં ભગવાન રામે આપણા માટેના ગુરુને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, જ્ઞાન 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 બધા કહે છે, તો જ્ઞાનનો અર્થ શું, કોને જ્ઞાન કહેવું?
તો કે હું કોણ છું એને ઓળખ્યાનું નામ જ્ઞાન. આપણે બધાને ખ્યાલ છે હું કોણ, તો કે શરીર. આ શરીરને આપણે હું માની બેઠા છે, પણ એ નથી. કોઈનું શરીર પડ્યું હોય તો શું કે ફલાણા ભાઈ વયા ગયા, પણ વયા ક્યાં ગયા, આ હું તાત છે, તો કે ના ના, એ તો ડેડ બોડી છે, એ તો અંદરથી વયા ગયા, આત્મા વયા ગયો. ત્યારે આપણને ખબર પડે છે. એટલે આત્મતત્વને ઓળખવાનું છે, અને આત્મતત્વને ઓળખે એનામાં કઈ વસ્તુ પ્રાપ્ત થાય કે શિયા રામમય સબ જગ જાની કોટ કરહુ પ્રણામ જોરે જોગ પાની. બધામાં સિયારામ દેખાય, બધામાં સીતારામ દેખાય, આપણને બધામાં આત્મા સ્વરૂપ દેખાય. મારો અપમાન કરો તો મને ન ગમે, તો મારે તમારું અપમાન પણ ન કરવું જોઈએ. જો મને વસ્તુ ન ગમતી હોય તો મારે તમારું ન કરવું જોઈએ. મને કોઈ માન સન્માન આપે તો મારે તમને માન સન્માન આપવું જોઈએ. આ વસ્તુ આપણે શીખવાની છે, અને આનું નામ ગુરુ ગીતા. એટલે ગુરુને પાસે એટલે જાય, ભગવાન વેદવ્યાસજી મહારાજની આ કૃપા છે. આ બધા ધર્મગ્રંથો ભગવાન વેદવ્યાસજી મહારાજથી રચિત છે, એટલે આજે એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ભગવાન વ્યાસજીનું પૂજન કરવું જોઈએ, એની પાસે પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ અમને એવી દિવ્ય દ્રષ્ટિ આપો કે આ ઘડીકમાં હવાર પડે ત્યાં ઘડીકમાં હાંજ પડી જાય, એ જિંદગીમાંથી એક દિવસ ઓછો થઈ ગયો, એ પાછો નથી આવવાનો. આ ગુરુ પૂર્ણિમા જ હાંજ પડશે એટલે તમે પછી કાલે લાવી દો, લ્યો આજની ગુરુ પૂર્ણિમા. એ શક્ય જ નથી. આપણી જીવનમાં એક એક દિવસ આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છે, અને જે કરવાનું છે એ કરતા નથી. ગંગાને કિનારે રહ્યા પછી એક વખત આવતો મજાકની વાત ને પાંચે ગયો, અમારું અનુષ્ઠાન હતું પરમાર્થ આશ્રમમાં શિયાળાનો સમય. માની ગોદમાં મને બહુ આનંદ આવે. એક ભાઈ આવ્યા, હું બાટે બાટે અભિષેક કરતો હતો, એક બ્રહ્મચારી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા હતા. એક ભાઈ આવ્યા, ટોપી ઉતારી, કોટ ઉતાર્યો, બંડી ઉતારી, આમ હાથ ગંગાજી મને કહ્યું, ત્યાં ઠંડુ લાગે ને શિયાળામાં તો બહુ ઠંડા હોય ગંગાજી, એટલે મને એમ થયું કે એને જળસાપ કરડી ગયો, જળસાપ પાણીમાં આટા મારતા હોય. ને બ્રહ્મચારી કહ્યું, જા જલ્દી ઓળ બી જશે, કે ભાઈ એરું કરડી ગયો, તો કે નહીં નહીં જ્ઞાન હો ગયા. શું કીધું? જ્ઞાન હો ગયા. કેવું શું જ્ઞાન થયું? શું જ્ઞાન થયું? ગંગાજી એમ કીધું, મૂર્ખ, મરને કે બાદ તો તેરી અસ્થિ આને વાલી હૈ, ક્યાં જલ્દી કરના હૈ, ઠંડા પાણી માં નાખે મર જાય ગયા તો. એટલે મને જ્ઞાન થઈ ગયું, કોટ પાછો પહેરી લીધો એને, કે પણ અમારા ગુરુજી તો 1100 ડૂબકી મારે છે, એટલે જલ્દીથી મેન્ટલ હોસ્પિટલમાં લઈ જાઓ તમારા ગુરુને, આ ગાંડા થઈ ગયા કે આને દવાખાને લઈ જાઓ જલ્દી, કે આ ઠંડા પાણીમાં 1100 ડૂબકી મરાય, મરી જાય કે આમાં તો. જો એની કૃપા આવો સતભાઈ, એની જો કૃપા ન હોય ને તો બહુ અઘરું, બહુ અઘરું છે. મુકેશ ગીરી આવું આ બાપુની સમાધિ. એટલે તમે હવે કાલનો ભરોસો ન કરતા, કોઈ એવું ન માનવું કે જે તો આપણે યુવાન છે ને, આપણે તો ભજન નિરાતે કરશું, કાંઈ ભરોસો નથી. હું ક્યારે દીવો ઓલાઈ જાય એની ખબર નથી આપણને. એટલે દીવો ઓલાના પહેલાં જાગ્રત થઈ જાઓ, અને એટલે ઉપનિષદે કીધું કે જા ઉત્તિષ્ઠ પ્રાપ્ય વરાની બહુ દૈત, ઉઠો જાગો અને જે પરમ લક્ષ્ય છે એનું ધ્યાન રાખો, નહીં તો પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સયમ, એ શરૂ થઈ જશે પાછી સાયકલ, પાછા 84 લાખ જન્મ શરૂ થશે. એમાંથી બચવા માટે મનુષ્યનું શરીર ઉત્તમ મળ્યું છે, અને ગુરુજન આપણું અંધકાર દૂર કરે, આપણને સાચો રસ્તો બતાવે એવી શ્રી સર્વગુરુ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.